Whatever the mind can conceive and believe, it can achieve. મન જે કલ્પના અને વિશ્વાસ કરી શકે છે તે હાંસલ કરી શકે છે. વિશ્વવિખ્યાત લેખક નેપોલિયન હિલનું આ સુવર્ણ વાક્ય ભારતના ગુજરાત રાજ્યની સફળતાના પર્યાય સમાન છે. ભારતના સમૃદ્ધ, પ્રસિદ્ધ અને ઉદ્યોગ સાહસિક રાજ્ય એવા ગુજરાતમાં આપનું સ્વાગત છે. જ્યારે પણ નવી પહેલની વાત આવે છે ત્યારે પહેલ વૃત્તિની ગાથા સમાન ભારતનું આ રાજ્ય દેશના અન્ય રાજ્યો માટે પ્રેરણા સ્ત્રોત છે. 1600 કિલોમીટરના વિશાળ દરિયા કિનારાના કારણે ગુજરાત દેશના બંદર કાંઠાથી દૂરવર્તી ઉત્તરીય અને મધ્ય રાજ્યો માટે કુદરતી પ્રવેશ દ્વાર તરીકે અતિ મહત્વનું સ્થાન ધરાવે છે. રાજ્ય સરકારની દીર્ઘ નીતિઓ અને વ્યૂહાત્મક પહેલવૃત્તિ થકી ગુજરાતના બંદરોનું રાષ્ટ્રીય ક્ષેત્રે અભૂતપૂર્વ અને ખ્યાતિ પ્રાપ્ત થાય તે રીતનું યોગદાન રહેલું છે. એક મેજર બંદર કંડલા અને 48 નોન મેજર બંદરો સાથે ગુજરાત રાષ્ટ્રીય દરિયાઈ પરિવહનના 40% હિસ્સાનું સંચાલન કરી દેશનું અગ્રણી બંદરીય રાજ્ય પ્રસ્થાપિત થઈ ચૂકેલ છે. ગુજરાત મેરીટાઇમ બોર્ડ અધિનિયમ 1981 હેઠળ 1982માં ગુજરાતમાં દેશના પ્રથમ મેરીટાઇમ બોર્ડની સ્થાપના થઈ. ગુજરાત મેરીટાઇમ બોર્ડ ગુજરાતના નોન મેજર બંદરોના વિકાસ, સંચાલન અને નિયમન જેવી મૂળભૂત કામગીરી કરે છે. વર્ષ 2019-20માં ગુજરાતના નોન મેજર બંદરોની કાર્ગો પરિવહન ક્ષમતા 4 મિલિયન ટનના ઉમેરા સાથે 544 મિલિયન ટન રહી છે, ત્યારે આ જ વર્ષમાં ગુજરાતના નોન મેજર બંદરોએ 412 મિલિયન ટનથી વધુ કાર્ગોનું સંચાલન કર્યું છે. ગુજરાત મેરીટાઇમ બોર્ડની દૂરદર્શી નીતિઓ થકી ગુજરાતના બંદરીય વિકાસમાં ખાનગી રોકાણકારોની સહભાગીતાને પ્રોત્સાહન મળેલ, જે થકી ગુજરાતના બંદરોની માળખાકીય સુવિધાઓ વધી છે અને બંદરીય વિકાસ ક્ષેત્રે ગુજરાતના બંદરો સફળતાનો પર્યાય સિદ્ધ થયેલ છે. વર્ષ 1995માં ગુજરાત સરકાર દ્વારા રાષ્ટ્રની પ્રથમ બંદરીય નીતિ, વર્ષ 1997માં બૂટ નીતિ, વર્ષ 2010માં શિપ બિલ્ડિંગ નીતિ અને વર્ષ 2016માં શિપ રિસાયકલિંગ નીતિ જેવી નીતિઓના અમલીકરણ થકી ગુજરાતના બંદરોનો અને બંદરીય માળખાકીય સુવિધાઓનો વિકાસ થવા પામેલ અને તેમના પરિણામ સ્વરૂપ આજે ગુજરાત ભારતના બંદર રાજ્ય તરીકે ઓળખ પામ્યું છે, જે દેશના અન્ય રાજ્યો માટે એક સફળ દ્રષ્ટાંત છે. અગ્રસર નીતિઓની મૂળભૂત રૂપરેખાએ ગુજરાતના બંદર ક્ષેત્રે ખાનગી રોકાણ અને ખાનગી એકમો સાથે સહભાગીતાની તક પૂરી પાડી છે, જેના કારણે બંદરીય વિકાસના અનેકવિધ મોડલ થકી અત્યાધુનિક ખાનગી બંદરો અને કેપ્ટિવ ટર્મિનલ વિકસાવવા ખાનગી રોકાણકારો પ્રેરાયા છે, જેના પરિણામ સ્વરૂપ 1998માં પીપાવાવમાં દેશનું સૌ પ્રથમ ખાનગી બંદર વિકસાવવામાં આવ્યું. સાથે સાથે ગુજરાતમાં અત્યાર સુધીમાં વિકસાવવામાં આવેલા અન્ય દરિયાઈ લક્ષ્યાંકો તેમની ઉત્તમ કામગીરીનો પુરાવો આપે છે. ગુજરાત મેરીટાઇમ બોર્ડે વિવિધ બંદરીય મોડલ સફળતાપૂર્વક અમલમાં મૂક્યા છે. ગુજરાતમાં ખાનગી રોકાણકારોથી વિકાસ પામેલ પીપાવાવ, મુંદ્રા, હઝીરા અને દહેજ જેવા બંદરો ઉત્કૃષ્ટ દરિયાઈ સવલતો ધરાવે છે. આ ઉપરાંત સિક્કા ખાતે આવેલી વિશ્વની સૌથી મોટી ગ્રાસરૂટ રિફાઇનરી અદ્યતન બંદરીય સુવિધાઓથી સજ્જ છે. શિપ બિલ્ડિંગની સુવિધાઓથી લઈને અલંગ ખાતે આવેલા વિશ્વના સૌથી મોટા શિપ રિસાયકલિંગ યાર્ડ જેવી સુવિધાઓ ધરાવતું દેશનું એકમાત્ર રાજ્ય છે. આ સુવિધાઓ થકી ગુજરાત જહાજના નિર્માણથી રિસાયકલ સુધીના જીવનચક્ર માટેની તમામ સુવિધાઓથી સજ્જ છે. ગુજરાતમાં હાલ 10થી વધુ કાર્યરત શિપ બિલ્ડિંગ યાર્ડ આવેલા છે અને બીજા અનેક અમલીકરણના વિવિધ તબક્કા હેઠળ છે. આમ ગુજરાતમાં બંદરોનો વ્યાપક વિકાસ ગુજરાત મેરીટાઇમ બોર્ડની દીર્ઘદ્રષ્ટિ અને પહેલ કરવાના સામર્થ્યને આભારી છે. ગુજરાતમાં આવેલા 5 LNG ટર્મિનલ ગુજરાતને દેશનું મુખ્ય LNG મથક બનાવે છે. પ્રથમ 3 ટર્મિનલ દહેજ, હઝીરા અને મુંદ્રા સફળતાપૂર્વક કાર્યરત છે, જ્યારે જાફરાબાદ અને છારા ખાતે LNG ટર્મિનલના વિકાસનું કાર્ય અમલીકરણ હેઠળ છે.
અત્યાર સુધી ગુજરાતમાં બંદર ક્ષેત્રમાં 38,000 કરોડ રૂપિયાનું રોકાણ થયું છે અને આ ક્ષેત્રે આવનાર સમયમાં વ્યાપક માત્રામાં રોકાણ સંભવિત છે. ગુજરાત મેરીટાઈમ બોર્ડ સમગ્ર દેશમાં બંદરીય વિકાસ માટે પથદર્શક છે. આર્થિક વિકાસ અને સમૃદ્ધિની આ ગૌરવ યાત્રામાં ગુજરાત મેરીટાઈમ બોર્ડે વ્યૂહાત્મક બંદરના વિકાસ અને આયોજન દ્વારા તેની દરિયાઈ મહત્વાકાંક્ષાને સાકાર કરવા માટે પોર્ટ ઓફ રોટરડેમ સાથે ભાગીદારી કરી છે. વધુમાં બંદર નીતિનું નવીનીકરણ, મેરીટાઈમ ક્લસ્ટરનો વિકાસ અને ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટીની સ્થાપના હાલમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડની કેટલીક મહત્વની પરિયોજનાઓ છે. ગુજરાતના દરિયાઈ ઇતિહાસમાં સીમાચિહ્ન સમાન અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની આ અતિ મહત્વાકાંક્ષી પરિયોજના એટલે કે રો પેક્સ ફેરી સર્વિસ ઓક્ટોબર 2017માં દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક કેન્દ્ર દહેજને સૌરાષ્ટ્રના ઘોઘા સાથે જોડતી રો પેક્સ ફેરી સેવાના પ્રથમ તબક્કાનું માનનીય પ્રધાનમંત્રીશ્રી દ્વારા ઉદ્ઘાટન કરાયું. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચેના 360 કિલોમીટરનું અંતર અને 8 કલાકની મુસાફરીના સમયની સરખામણીમાં આ પરિયોજના થકી સમુદ્ર માર્ગે આ અંતર માત્ર 31 કિલોમીટર અને 1.5 કલાકમાં શક્ય બન્યું છે. ઓક્ટોબર 2018માં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા બીજા તબક્કામાં રો પેક્સ ફેરી સેવાનો પ્રારંભ કરાયો, જેના થકી મુસાફરો સાથે વાહનોનું પરિવહન પણ શક્ય બન્યું છે. ઇકોનોમિક ટાઈમ્સ દ્વારા વર્ષ 2016માં મેરીટાઈમ બોર્ડ ઓફ ધ યર એવોર્ડ, જ્યારે વર્ષ 2017માં ઇન્ડિયા મેરીટાઈમ એવોર્ડ્સમાં શ્રેષ્ઠ પોર્ટ ઓથોરિટી પુરસ્કારથી સન્માનિત કરેલ છે. આ ઉપરાંત વર્ષ 2016, 2017 અને 2018માં પોર્ટ ફેસિલિટેટર ઓફ ધ યર એવોર્ડ ગુજરાત મેરીટાઈમ બોર્ડની ઉત્કૃષ્ટ કામગીરીની સન્માનીય ઉપલબ્ધિઓ છે. ગુજરાત મેરીટાઈમ બોર્ડ અન્ય રાજ્યો તેમજ રાષ્ટ્રો, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઔદ્યોગિક એકમોને ગુજરાતમાં બંદરલક્ષી વિકાસ અને સમૃદ્ધિની યાત્રામાં સહભાગી થવા આહ્વાન કરે છે.